नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 25 एप्रिल जोईए आजना समाचार। भूजमा लायंस हॉस्पिटल मध्ये 115मो आँखना फ्री नेत्रमणि कैम्प मादा परना दाताश्रीओना सहयोगथी योजायो। 95 ऑपरेशनो थया। भूजमा लायंस हॉस्पिटल मध्ये 115मा फ्री आँखना नेत्रमणि ऑपरेशन मेगा कैम्पमा 95 दर्दीओना ऑपरेशनो करवामा आव्या हता। आ कार्यक्रम में दाताश्रीओ आवी पहुंचता तेमनु सन्मान करायु हतु। त्यार बाद दाताश्रीओ अने मेहमानोए दीप प्रागट्य करी कैम्पने खुल्लो मुक्यो हतो। त्यार बाद दाताश्रीओए हॉस्पिटल में चलावाती सेवाओनुं निरीक्षण कर्यु हतु। आ कैम्प माटे अक्षर निवासी अमरभाई मेघजीभाई लाछाणीना आत्मश्रेयार्थे दाताश्री मेघजीभाई रूड़ाभाई लाछाणी माधापर द्वारा आपेल आर्थिक सहयोगथी आ कैम्पनु आयोजन थयु हतु। दाता परिवारना सुपुत्री गंगा स्वरूपा नानुबेन अर्जनभाई वोरा, सुपुत्री श्रीमती प्रेमिलाबेन धनजीभाई वेकरिया, सुपुत्री श्रीमती देवूबेन अर्जनभाई गोरसिया साथे व्यक्ति विशेष तरीके परिवारना सदस्यो स्नेही उपस्थित रहा हता। अतिथि विशेष तरीके रोटेरियन अभिजीत धोड़किया, प्रेसिडेंट रोटरी क्लब भूज, पल्लवीबेन ठक्कर प्रेसिडेंट, संध्याबेन वोरा सेक्रेटरी, बिंदुबेन जोशी चार्टर्ड मेंबर इनरविल क्लब भूज साथे क्लबना मोटी संख्या में सदस्यों उपस्थित रहा हता। त्यारबाद योजायेल कार्यक्रम में दाताओ तथा मेहमानोनु स्वागत करायु हतु। हॉस्पिटलना चेयरमैन लायन भरत मेहताए हॉस्पिटलनी सेवानो परिचय आप्यो हतो। ऑपरेशन करावेल दर्दीओए जणाव्यु हतु के मारू गाम जुरा तालुको भूज कच्छ, मारू नाम जालुबा पचाणजी जाडेजा। મેં આ લાયન્સમાં ઓપરેશન કરાવ્યો છે, મને કાંઈ પણ કોઈ જાતની તકલીફ વિના મને ઓપરેશન થયો છે અને હું હમણાં ઓપરેશન કરાવીને અડધો કલાકથી બેઠો છું। હું કુકમા ગામનો છું, મેં લાયન્સમાં અત્યારે ઓપરેશન કરાવ્યું છે અને મારું ઓપરેશન સરસ રીતે થયું છે, મને કોઈ જાતની તકલીફ નથી। મારું નામ હરજીવન લખીર પરમાર છે। દેવલભાઈ ખીમા ગામ સુમરાસર, એને પાંખે ક્યાં તકલીફ ના। મારું નામ ઉષાબેન રમેશભાઈ ઠક્કર, રહેવાસી ભુજ। કેવું લાગે? બહુ સારું લાગે છે। અગાઉ ક્યારે કરાવ્યું છે? હા, પેલા કરાવ્યું છે, અહીં જ કરાવ્યું, હા અહીં જ કરાવ્યું। મારું નામ કાંતાબેન વાલદી કારા અને રામપુર વેકરા। કેવું લાગે? સારું લાગે। અગાઉ કરાવ્યું છે? હા, એક આંખનું કરાવી ગયા છો? આ ના, આંખનું જ કરાવ્યું આજે। કનભાઈ વેશરામ નારણપર હિરાણી, આમ પેલા ધજે બરાબર પેલા કરાવીએ। તમારું નામ ને ગામનું નામ બોલ દે। શિવજી કસન વરસાણી, ગામ સામત્રા। કેવું લાગે છે? આમ મુશ્કેલ નહીં પડે, હમણાં થોડો દુખાવો એવું લાગે છે, બાકી કઈ નહીં। કરાવી ગયા છો કોઈ? નહીં નહીં નહીં। મુબારક સદીક, રતિયા રતિયા। હા, કેવું લાગે છે? સારું લાગે, છત્રી અલીબાબુ સમજ્યા ને, ગામ વાયો અબડાસાના અને ઉપરથી કરાવે મજા આવી એમને, બધું સારું છે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલ દાતાશ્રીઓ તથા મહેમાનોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે મારું નામ કુંવરબેન મનજી લાછાણી છે, હું માધાપરની છું, અત્યારે હું લંડનમાં વસું છું। બહુ સારું કામ થયું છે, આવું ને એવું કરતા રહે એવી અમારી ઈચ્છા છે। હા, બહુ સારું થયું છે, અવિનવી જગ્યાઓ મળતી રહે એવું સારું। હા, અમે બહુ યાદ કરશી અને બીજાઓને પણ અમે કહેશું કે આ જગ્યાએ દાન કરવા જેવું છે। જ્યાં પણ હશે ત્યાં એ ખુશ થયા હશે, એની પણ ઈચ્છા હતી, એને પણ આંખની ટ્રબલ જ હતી। હા, તો એ બહુ ખુશ થયા હશે કે એને જોયું હશે ઉપરથી, એને બહુ ખુશ આનંદ થયો હશે કે આ મારા જેવી ટ્રબલ આ બધાને હશે પણ બધાને સારું થયું એમ। હા, હું ડૉક્ટર સુનંદા વસા, આઈ સર્જન, હું 79થી અહીંયા આઈ સર્જરીમાં પ્રેક્ટિસ કરું છું અને પાસ્ટ પ્રેસિડેન્ટ ઇનરવિલ છું। કચ્છમાં ઘણું પ્રમાણ હતું મોતિયાનું અને ઘણી બધી જરૂર હતી એના માટે, અને ઘણા બધા લોકો જરૂરિયાતમંદ પણ હતા કે જેની પ્રાઇવેટમાં આપણે કરી શકતા નહોતા એટલી, એટલે એના માટે અમારે એને બહાર ગામ કે બહારે રિફર કરવા પડતા હતા। હવે અહીંયા લાયન્સ હોસ્પિટલ થવાથી
આજે દાખલો આપું કે કાલે જ મારા બે પેશન્ટ જે જરૂરિયાતમંદ હતા તેને મારે લાયન્સ ક્લબમાં જ રિફર કર્યા, અને એ પહેલાં પણ મેં ઘણી વાર રિફર કરેલા છે, તે લોકો પાછા ફોલોઅપમાં પણ આવેલા છે, કોઈને હજી સુધી કોઈ પણ કોમ્પ્લિકેશન થયું નથી, બધા જ પેશન્ટ ખુશ થઈને જ મારી પાસે પાછા આવ્યા છે, અને ખૂબ જ લાયન્સ ક્લબની સર્વિસ ખૂબ જ સારી છે. ટેકનિકલી રીતે બહુ જ બધી એડવાન્સ ટેકનિકથી જ અહીંયા કામ થઈ રહ્યું છે, બધી જ મશીનરી સુપર્બ છે, અને બધી જ વસ્તુ ને બધી જ કોઈ પણમાં કાંઈ કહેવા જેવું જ નથી, બધી જ વસ્તુઓ સરસ રીતે વપરાઈ રહી છે, જે લોકો પ્રાઇવેટમાં વાપરે છે એ રીતે જ અહીંયા કામ થઈ રહ્યું છે, એટલે ઈચ એન્ડ એવરી પેશન્ટે અહીંયા આવી જવું જોઈએ. અને એટલા માટે જ આપણે ભરતભાઈને અને લાયન્સ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આ સંસ્થા ખૂબ ને ખૂબ આગળ આવે. મારું નામ પલ્લવી ઠક્કર છે, હું ઇનરવિલ ક્લબ ભુજની પ્રેસિડેન્ટ છું. ઘણો ટાઈમથી હું જોતી હતી કે લાયન્સ હોસ્પિટલમાં ખૂબ જ ઉમદા સેવા કાર્ય થઈ રહ્યા છે, તો જ્યારથી મારી પ્રેસિડેન્ટશીપ આવી ત્યારથી એક ઈચ્છા હતી કે લાયન્સ હોસ્પિટલ સાથે એક પ્રોજેક્ટ કરવો, અને ભરતભાઈના સહયોગથી કુદરતી આજે ખૂબ જ અમને સેવા કાર્યનો લાભ મળી ગયો, એટલે હું અને મારી ક્લબ અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ભરતભાઈના વિચારો એકદમ પરફેક્ટ છે કે એમણે જે અમને સલાહ આપી છે, અમે હવે અમારે તો હવે સવા બે મહિના જેટલું જ કાર્યકાર કરવાનું છે એઝ એ પ્રેસિડેન્ટ, પણ હું પણ હજી ટ્રાય કરીશ કે કોઈ સારા એવા પ્રોજેક્ટ લઈ શકું, અને આવતી અમારી ટીમ છે એમને પણ અત્યારે શીખવા ઘણું જ મળ્યું કે એ લોકો પણ સારા પ્રોજેક્ટ લઈ શકશે. ખાસ તો લાયન્સ હોસ્પિટલ સાથે જ અમને ઈચ્છા છે કે અમે આવતી ટીમ અમારી અત્યારથી જ તૈયાર થઈ ગઈ છે કે એક સારો ઉમદા પ્રોજેક્ટ લાયન્સ હોસ્પિટલ સાથે આપવો, અને એમાં જ ખૂબ જ ઊંચું સ્કિલ આવી શકે છે પ્રોજેક્ટમાં, એટલે અમે તો ચોક્કસ પ્રયત્નશીલ રહેશું. આ કાર્યક્રમની આભાર વિધિ સંધ્યાબેન વોરા તથા સંચાલન પ્રફુલ શાહે કર્યું હતું. આ કેમ્પના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન શૈલેશ ઠક્કર રહ્યા હતા. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.